ના કલરવ કાર્યક્રમમાં શ્રોતાઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું મિત્રો મિત્રો ઘણી બધી સમસ્યાઓ છે તેમાંની એક સમસ્યા છે બાળપણની સમસ્યા એટલે કે બાળકોની સમસ્યા અને આ સમસ્યાથી માત્ર બાળકો જ નહીં પણ તેના માતા પિતા પણ ખૂબ પરેશાન છે ખૂબ હેરાન છે તો આવી સમસ્યાઓનું નિવારણ કરવું કેવી રીતે આ બાળપણની સમસ્યાઓને કેવી રીતે નિવારવી તેના માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કૌશલભાઈ પંડ્યા કે જેઓ લાઈફ કોચ છે કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ છે દસ વર્ષથી પણ વધારે તેમને અનુભવ છે આ વિષયનો અને બ્રેઇન સિક્રેટ સંસ્થાના સ્થાપક છે પેરેન્ટિંગ વિષય પર તેઓ પીએચડી અને રિસર્ચ પણ કરે છે અને ખૂબ જ મજાનો વિષય છે પેરેન્ટિંગ માટે તો કૌશલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં અરે તમને ખાસ પહેલા પૂછવાનું એ મન થાય કે તમે પીએચડી અને રિસર્ચ માટે આ વિષય કેમ પસંદ કર્યો પેરેન્ટિંગ એટલે કે બાળકનો ઉછેર જી ત્યારે ઘણા બધા ક્લાયન્ટ્સ આવે ઘણા બધા લોકો પોતાના પ્રોબ્લેમ્સ લઈને આવે ત્યારે એના જે પ્રોબ્લેમનું જે મૂડ હોય છે ચાહે એન્ગર ઇશ્યુ હોય એને કંઈ ગુસ્સો વધારે આવતો હોય કે પછી કોમ્પ્લેક્સીસ હોય લઘુતા ગ્રંથી કે ગુરુતા ગ્રંથિથી પીડાતા હોય અથવા એમને કોન્ફિડન્સ ઓછો હોય વધારે હોય સુસાઇડલ થોટ્સ આવતા હોય ઓર કોઈને અ ડિપ્રેશન કે એન્ઝાઈટી જેવા ઇસ્યુઝ હોય એને જ્યારે અમે પ્રોબ કરીએ જ્યારે એમની સાથે વાતચીત કરીએ તો એનું જે રૂટકોઝ છે એનું જે મૂડ છે એમને ઓલવેઝ દર વખતે એના બાળપણના કોઈ એક પર્ટિક્યુલર ઇવેન્ટ કે કોઈ પ્રસંગમાંથી મળી આવે છે એટલે ઉછેરનો જે ઉછેર ચાહે એના જે વાલીઓ છે પેરેન્ટ્સ કરે છે સ્કૂલમાં અને એના શેરી સોસાયટીમાં જે એને માહોલ મળે છે જે કલ્ચર મળે છે આ બધું ઉછેરનો એક પાર્ટ છે અને જે બહુ જ ઊંડી અને બહુ જ છાપ છોડીને જાય છે એ વ્યક્તિના માનસ ઉપર અને જે વર્ષો સુધી અલગ અલગ એની પ્રવૃત્તિમાં એ તમને દેખાય છે એની એક્ટિવિટીઝમાં કે એની મનો અવસ્થામાં એનું તમને એનું પિક્ચર તમને દેખાય દેખાય છે જી તો તમને ખાસ એ પૂછવાનું તમે જે કીધું કે બાળપણથી જ જે શરૂઆત થાય એ જ ક્યાંક ને ક્યાંક મોટા થયા પછી એમાં ઈચ્છા બી પિક્ચર દેખાતું હોય છે તો અત્યારની સૌથી મોટી જે બાળકોની મોટા મોટી સમસ્યા હોય તો એ છે સ્ક્રીન એટલે કે મોબાઈલ ટીવી લેપટોપ કે ટેબ

એમાંથી એક કેમિકલ એવું છે જેને ડોપામિન કહેવામાં આવે છે અને જેનો યુઝ કરે છે આપણું બ્રેન આપણા એને એક સંદેશાવાહક પણ કહે છે એને મેસેન્જર કેમિકલ પણ કહેવામાં આવે છે જે એક કોષથી બીજા કોષ સુધી જે મગજના જે નર્વ સેલ્સ છે એના એકથી બીજા સુધી એને સંદેશાને પહોંચાડે છે એનું કામ એ છે હવે આ જે આ જે કેમિકલ છે એનું પ્રમાણ વધુ થઈ જાય અથવા ઓછું થઈ જાય એનાથી આપણા આપણા માનસિક હેલ્થ ઉપર મેન્ટલ હેલ્થ ઉપર ઘણી બધી અસરો પડે છે ઘણા બધા ડિસઓર્ડર્સ છે જે એમની સાથે કનેક્ટેડ છે હવે જ્યારે કોઈ પણ બાળક સ્ક્રીન સામે જોવે છે સ્ક્રીન ટાઈમ ચાહે ગેમ રમે અથવા વિડીયોઝ જોવે તો એ સમયે આ જે કેમિકલ છે એ ખૂબ જ વધારે જનરેટ થાય છે હવે આ જેટલું વધારે જનરેટ થાય છે એની જો માત્રા વધી જાય તો આપણો આવેગ ઉપરનો જે કંટ્રોલ છે જે ઇમ્પલ્સિવ બિહેવિયર જે જોવામાં આવે છે બાળકોમાં એકદમ ભરેલું આવેગ ઉપરનો કંટ્રોલ એ વ્યક્તિ ગુમાવે છે સ્પેશિયલી બાળકો જેનું મગજ બહુ જ બને છે કુમળું છે એ લોકો એના આવેગ ઉપરનો કંટ્રોલ ધીરે ધીરે ગુમાવે છે બીજું એની આદત પડી જાય છે જેમ આપણે આપણો ખોરાક છે એ વધુ ને વધુ વધારતા જઈએ તો આપણા સ્ટમકને આપણા જઠરને એની 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 ડિમાન્ડ વધતી જાય છે તો સેમ આ જ રીતે આપણા બ્રેનની પણ ડિમાન્ડ આ પર્ટિક્યુલર જે કેમિકલ છે એની વધતી જાય છે અને એને વધારવા માટે એ વધુ ને વધુ સ્ક્રીન ટાઈમ જોવે છે વધુ ને વધુ એવી એક્ટિવિટીઝ કરે છે જેમાં જે નથી એ વધે હવે જો કમ્પેરિઝન કરીએ કે

એની આદત પડતી જાય છે એડિક્શન થતું જાય છે અને એ અસર ક્યાં કરે છે આ સ્ક્રીન ટાઈમ અને આ જે પ્રોસેસ કે અસર ક્યાં કરે છે આપણા ફ્રન્ટલ કોર્ટેક્સમાં કે જે આખા આખા આપણા મગજને હેન્ડલ કરે છે એને મેનેજ કરે છે એના પર એની અસર પડે છે અને સેમ વે જે જે ડ્રગ છે એની અસર પણ ત્યાં જ થાય છે એટલા માટે જ એની આદત લાગે છે લત લાગે છે તો આ સિમ એ જ રીતે વર્ક કરે છે અને બાળકોને એની લત લાગી જાય છે એની આદત લાગી જાય છે જે બહુ ખરાબ વસ્તુ જે આપણે હમણાં જોયું કે જેમ કે આ કોરોના કાળ દરમિયાન ઓનલાઈન બાળકોને કમ્પલસરી ભણાવવા પડે એવા જ હતા તો એ સમય દરમિયાન ફોનનો યુઝ બાળકોમાં કદાચ હું માનું છું કે વધારે વધ્યો અને એ કારણથી બી એવું કહી શકાય કે બાળકોને વધારે આદત ફોનની પડી ગઈ હા એટલે પેરેન્ટ્સે આપવો પડ્યો ફોન ફોન અથવા લેપટોપ ટેબ્લેટ પેરેન્ટ્સે આપવું પડ્યું એમને એટલા માટે બાળકોના હાથમાં મતલબ અને એક 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 મજબૂરી હતી કેમ કે એજ્યુકેશન ત્યાં જ એમને આપતા હતા તો એમને જ્યારે ફોન આપવો પડ્યો એટલે બાળકોને એની આદત પડવા માંડી અને હવે આનાથી આ વસ્તુની સાથે બાળકોને હવે જીવવું પડશે બિકોઝ એનું એજ્યુકેશન સ્કૂલિંગ આજ વસ્તુ ઉપર થાય છે એટલે બાળકને ફોન આપવો પડશે પણ હવે પેરેન્ટ્સ એમને સમજાવવા પડશે કે તમે ફોન ઉપર કયો ટાઈમ કેટલો વખત કઈ એપમાં કે કઈ વસ્તુ સાથે સ્પેન્ડ કરો છો એ એનું એનું નોલેજ આપવું એ બહુ જરૂરી બાળકોને પણ સમજાવવું માતા પિતાએ બહુ જરૂરી છે કે કેવી રીતે વપરાશ કરવો સ્કૂલ માટે વપરાશ કરે છે જો એમાં એજ્યુકેશન લે છે તો શું થશે કે એમાં એની આંખ ઉપર અસર પડે છે જેને તમે રોકી શકો છો જે એન્ટી ગ્લેર જે સ્પેક્સ આવે છે એ પહેરીને એને રોકી શકાય છે આંખ ઉપર પડતી અસરને પણ જે માનસિક અસર જે પડે છે સ્ક્રીન ટાઈમની એને એનું નિવારણ કરવું કે એના એને એડ્રેસ કરવું બહુ જરૂરી છે પેરેન્ટ્સ માટે સાથે સાથે મેં જોયું છે કે બાળકો ફોન નું કામ પત્યું જેમ કે ફોન પર ભણવાનું પત્યું તો તરત એ લોકો ટીવી જોતા હોય છે અધરવાઇઝ ટીવી ન મળે કદાચ પેરેન્ટ્સ એ બાબતે રોકે તો લેપટોપમાં કે ટેબ ઉપર મૂવીઝ કે કાર્ટૂન કે વિડિયો ગેમ કે કંઈ પણ તો એ એક જાતનો સ્ક્રીન ફોબિયા છે કે બાળકોમાં કોઈ પણ રીતે કોઈ પણ એન કેન પ્રકાર એ લોકો સ્ક્રીન જોવા માટે વધારે વધારે એક્સાઇટ થતા હોય છે તો એનું કારણ શું કે એ તમે જે કીધું એ જ હોય છે હા એક એડિક્શન છે એક લત છે બીજું એનું ઓલ્ટરનેટ એનું કોઈ પણ એની સામે એના એના સિવાય કઈ વસ્તુમાં એમને મજા આવશે એવું કોઈ વસ્તુ પેરેન્ટ્સ એમને આપવી જોઈએ જેમની સાથે પેરેન્ટ્સે સમય પસાર કરવો જોઈએ કોઈ એવી ગેમ્સ કે એવી ઇન્ડોર કે આઉટડોર ગેમ્સ એમની સાથે જોઈએ કે જે એક્સાઇટિંગ હોય એમને એમને વધુ મજા આવે એક એવો આપવો પડશે કે જેનાથી એવું સમજી શકે કે મને મારા આ સ્ક્રીન ટાઈમથી વધુ મજા આ એક્ટિવિટીમાં આવે છે બીજું એ થાય છે કે કોઈ પણ આજે એક પ્રોસેસ હોય તો એની સાથે સાથે આના આની આડઅસરો પણ છે જે માનસિક અસર પડે છે એના સાથે સાથે આજે આપણે જયારે મૂવી જોવા જઈએ છીએ ત્યારે જમીને ગયા હોય ને તો પણ આપણે સાથે પોપકોર્નનો એક ટબ લઈએ છીએ ત્યાંથી કેમ કે જોતા જોતા કઈક મંચિંગ કરવાનું મન થાય છે કેમકે આપણી પાસે બીજું કઈ કામ નથી બધું સામે સ્ક્રીન પર જ થાય છે સેમ આજ રીતે જ્યારે મેં એવું ઓબ્ઝર્વ કરેલું છે કે બાળકો જ્યારે ફોન પર કે ટીવી પર ટાઈમ કરે છે ત્યારે કંઈક કંઈક સાથે મંચિંગ ચાલુ રાખે છે બેઠા હોય છે કંઈ એક્ટિવિટી છે નહીં એટલે એના શરીર ઉપર પણ અસર પડે છે ઓબિસિટીના કેસીસ પણ વધતા જાય છે વજન ખૂબ વધતું જાય છે શરીર પણ ખૂબ વધતું જાય છે અને જે એમના ઘણા બધા ફિઝિકલ ફંક્શન માટે બહુ હાનિકારક છે હા જી

એ નહીં કરે એ તમે જે કરશો એ કરશે તો સૌથી પહેલા તો આપણે આપણો પોતાનો જે સ્ક્રીન ટાઈમ છે એના ઉપર વર્ક કરવું જોઈએ જો આપણું વર્ક એવું છે બીકોઝ પહેલાના ટાઈમમાં કેવું હતું ફોન ફોનનો યુઝ ખાલી એન્ટરટેઈનમેન્ટ માટે જ થતો હતો અત્યારે આપણી વીમા કંપની આપણી બેંક આપણું જો કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો એના બધા જે એવન્યુઝ છે એ આ બધી ફોનમાં છે ઈમેલ આવે છે બધો સંદેશા વ્યવહાર ટોટલી ફોન ઉપર થઈ ગયો છે તો મોટા લોકો એડલ્ટ્સને ફોન પર કરવાની ઘણી બધી વસ્તુઓ છે બાળકને સૌથી પહેલા બતાવવું જોઈએ કે હું મારો જે સ્ક્રીન ટાઈમ છે એ કેટલી કલાક કઈ વસ્તુ પાછળ જાય છે હું આ કામ પાછળ બેન્કિંગ પાછળ ઇન્સ્યોરન્સ પાછળ કે જે કંઈ પણ મારા કોમ્યુનિકેશન છે એની પાછળ આ ટાઈમ સ્પેન્ડ કરું છું એમને કન્વિન્સ કરવા જોઈએ કે આ વસ્તુ પાછળ છે એન્ટરટેનમેન્ટ માટેનો સમય એટલો જ છે તમે કેમ કે એ એ તમને છે છે ફક્ત ફોન હાથમાં તો પણ કરશે હવે તમારે ફોનમાં ઘણું બધું કામ છે પણ એ બાળકોને તો એક કે બે જ કામ હોય શકે એજ્યુકેશન મૂકીને ક્યાં ગેમ રમી શકશે અધરવાઇઝ એ જોશે તો એ સમજાવવું બહુ જ જરૂરી છે બીજું તમારા હાથમાં બીજું શું એ જોવે છે

એમને જાણકારી માટે કેટલું ફરવું પડતું કેટલી લાઇબ્રેરીમાં કેટલી બુક્સ ગોઠવી પડતી ત્યારે એમને એ પર્ટિક્યુલર જાણકારી મળતી અત્યારે જાણકારીનો આખું દરિયો આપણી સામે છે આપણે એના એના ઘણા બધા ફાયદા આપણે ઉઠાવી શકીએ છીએ આપણી પાસે આખું છે બીજું ગ્લોબલાઇઝેશન પહેલાં આપણે આપણી શેરી કે આપણો એરિયા પૂરતા આપણે સીમિત હતા હવે બધી સીમાઓ ફોન આવવાથી કે ઇન્ટરનેટ આવવાથી આ બધી સીમાઓ હવે નીકળી ગઈ છે આપણે કોઈ પણ દેશના કોઈ પણ વ્યક્તિ સાથે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ એટલે આપણે આપણી જે કુવાના દેડકા બનીને રહેતા હતા આપણને ખબર હતી આખું આકાશ મળેલું છે આપણને ખબર છે કે આપણે આવું વિચારીએ છીએ પણ બીજા દેશના લોકો કે બીજા દુનિયાના બીજા ખૂણે આવા વિચારો ચાલે છે તેમાંથી સારી વસ્તુઓ આપણે અપનાવી શકીએ અને એ બધાની સાથે સાથે જે તમે કીધું કે એક વધારે પડતો એનો એક્સેસ ઉપયોગ એ એક ડ્રગ કે કરતા પણ વધારે ખતરનાક છે તો એ ડિસએડવાન્ટેજીસ પણ બાળકોને સમજવા બહુ જરૂરી છે જે તો એ પણ એ વાત પણ તમે એમને કરો કલરમાં બાળકોને ખાસ સમજાવો કે આ એડવાન્ટેજીસ તમે કીધા એની સાથે ડિસએડવાન્ટેજ શું છે જેથી બાળકો પણ જે સમજદાર છે એ ખરેખર સમજી શકે સાચી વાત છે જ્યારે કોઈ પણ નશો કરીએ છીએ જ્યારે કોઈ પણ નશો થાય તો એની ખાલી ઓનલી શરીર ઉપર અસર થતી હોય છે આ એવી એક આદત છે કે જેનાથી અને હા જે જ્યારે ડ્રગ્સ છે એ ડ્રગ્સ છે કે ટોબેકો છે કે આલ્કોહોલ છે એ કોઈ એ બધાની એક સમયમર્યાદા છે આટલા સમય મર્યાદા પૂરતું એ તમારા મગજ ઉપર બ્રેઇન ઉપર અસર કરે છે પણ આ જે વસ્તુ છે જે સ્ક્રીન ટાઈમ આ જે આદત છે એના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ છે અને પછી એને મેચ કરવા માટે એ જે એ જે એક્સાઈટમેન્ટ મળે છે જે બ્રેઇનમાં જે કેમિકલની મેં વાત કરી એને મેચ કરવા માટે બાળકો ઘણી બધી જેમાંથી થ્રીલ મળે એવી એક્ટિવિટીઝ કરે છે જે કદાચ એમના શરીરને હાનિ પણ કરી શકે એવા ઘણા બધા એક્ટિવિટીઝ કરતા જોયા છે જેમ કે બાઇકના સ્ટન્ટ કરે છે કે એવી એવા કંઈક સ્ટન્ટ કરે છે જે એના માટે હાનિકારક છે પણ એમને ખૂબ જ એમાંથી એક્સાઇટમેન્ટ જનરેટ થાય છે તો હવે એમને એ મેચ કરવું છે તો સ્ક્રીન ટાઈમને ધીરે ધીરે કરીને ઘટાડવો જોઈએ કે જે સ્ક્રીન ટાઈમ તમે ઓનલી ને ઓનલી એન્ટરટેઈનમેન્ટ પર્પઝ માટે યુઝ કરો છો જ્યારે આપણે કંઈક વાંચીએ છીએ જ્યારે આપણે કંઈક સમજીએ છીએ

ખૂબ જ નાનું બાળક છે જેને બોલતા નથી શીખા તો એમનું જે સ્પીચ જે છે એ લેટ આવી શકે છે કેમ કે એમને બધી વસ્તુ બધું કોમ્યુનિકેશન સ્વિચિસથી થાય છે અને ફોન ફોન સાથે થાય છે તો એમની સ્પીચ થોડીક ડીલે થઈ શકે છે બીજું જેની એની કોઠાસૂટ છે જે કોગ્નિટિવ સેન્સ છે એના પણ એની અસર જોવા મળે છે એન્ઝાઇટી અને ડિપ્રેશન પણ જોવા મળી શકે છે આવા ઘણા બધા અને સુસાઇડલ થોટ્સ એન્ઝાઇટી વધે ડિપ્રેશન વધે લે સુસાઇડલ થોટ્સ ઉપર પણ એમની અસર પડે છે આવા ઘણા બધા ડિસએડવાન્ટેજીસ છે અને જો આનાથી બચવું હોય તો ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીન ટાઈમ પર આપણે આપણે એને ઓછો કરી શકીએ એક જ સાથે જો સ્ક્રીન ટાઈમને આપણે ઓછો કરવા જશું એક જ સાથે તો એની ઘણી પણ ઘણી બધી એની સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળી શકે તો જેમ કીધું કે બાળકોમાં અત્યારે એવી બધી ગેમ પણ એને બેન્ડ લાગી ગયા છે કે ભાઈ આ બાળકોને ન રમવા દેવી જોઈએ અથવા તો જો નથી રમવા દેતા તો એવું બની શકે ડિપ્રેશન કે એવું કંઈ આવવાની શક્યતા ખરી બાળક અચાનકથી કોઈ વસ્તુ તમે કોઈ પણ વસ્તુ જે આપણી એક એક જે આપણા મગજને છે ને કન્સિસ્ટન્સી ગમે છે જી જે વસ્તુ એ રોજ જોવે છે રોજ એની દિનચર્યા છે એ ગમે છે કોઈ પણ પ્રકારનો જે ચેન્જ છે એ મગજ એટલું જલ્દી પચાવી નથી શકતું તો આ વસ્તુ જેની આદત પડી ગઈ છે આપણે બીજા બધા એડિક્શનમાં પણ જોઈએ છીએ પણ લત લાગેલી હોય છે તેને અચાનક ચેન્જ કરવા જઈએ તો બીજા ઘણા શારીરિક એના ઉપર અસર પડે છે કે માનસિક ફેરફારો થાય છે સેમ રીતે આમાં પણ ધીરે ધીરે કરીને બાળકને સમજાવીને એનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ અને ઓછો કરવો એટલે હવે તું બંધ કરી દે ટીવી પછી શું કરો છો એની સામે શું આપો છો તમે એની સામે આપણે આપણો સમય આપવો જોઈએ પેરેન્ટ્સે પોતાનો સમય આપવો જોઈએ અને કંઈક એક્સાઇટિંગ વસ્તુમાં પોતે સાથે રહીને એમને રમાડવા જોઈએ કે બહાર લઈ જવા જોઈએ અને જેટલું વધારે એમને મજા આવે એવી બીજી એક્ટિવિટીઝમાં એને ઇન્વોલ્વ કરવા તો એ જે એક્ટિવિટી તમે કીધી એમાં ઇન્ડોર ગેમ્સ ને કે આઉટડોર ગેમ્સ ને આપણે ઇન્ડોર ગેમ્સ આવી આઉટડોર ગેમ્સ આવી શકે પણ તમને એક નાની સરખામણી બતાવું તો તમે જ્યારે આઉટડોર ગેમ્સમાં જેમ કે ક્રિકેટ છે કે ફૂટબોલ છે તમે એક કે બે કલાક એમની સાથે રમો છો એટલું એક્સાઇટમેન્ટ લેવલ જે કેમિકલનું એક્ઝામ્પલ મેં આપેલું એટલું કેમિકલ જેટલું રિલીઝ થાય છે એક કે બે કલાકની ગેમમાં એટલું સ્ક્રીન ટાઈમમાં કોઈ ગેમ રમવાથી અથવા વિડીયો જોવાથી ફક્ત બે થી ત્રણ મિનિટમાં જનરેટ થઈ જાય છે તેને મેચ કરવું બહુ જ અઘરું છે પેરેન્ટ્સને ઘણો બધો ભોગ આપવો પડશે અને હવે જે લોકો પેરેન્ટિંગમાં જે પેરેન્ટ્સ બને છે જેના બાળકો ખૂબ જ નાના છે એ લોકો અત્યારથી ધ્યાન આપી શકે ત્રણ વસ્તુ હું કહીશ ઉંમર પ્રમાણે પેલું કે છ મહિનાથી નાના બાળકને ફોન કે કોઈ પણ પ્રકારની સ્ક્રીન બતાવવી જોઈએ જ નહીં એનાથી મોટા બાળક છે છ મહિનાથી લઈને બે વર્ષ સુધીના એને એજ્યુકેશનલ કંઈક વસ્તુ તમે બતાવી શકો ટીવી પર બતાવો તો વધારે સારું ફોનની સ્ક્રીન વધુ નુકસાન કરશે એમને કેમ કે બહુ નજીકથી જોવી પડશે તો એ બંને ત્યાં સુધી અવોઇડ કરવી અને વિડીયો કોલિંગ કરીને કે જે એ એવું જે ઇન્ટરેક્ટિવ જે વસ્તુ છે એમાં તમે ઇન્વોલ્વ કરો અને પાંચ વર્ષથી મોટા બાળક છે એ લોકો યુઝ કરી શકે એમના સ્ટડી માટે યુઝ કરી શકે ઘણી બધી બીજી એપ છે કે જેનાથી એ લોકો ઘણું બધું શીખી શકે છે ઘણી બધી એની આવડતો ઇમ્પ્રૂવ થઈ છે તો એમાં પણ એક કલાકથી વધારે નહીં એક કલાકથી વધારે એનો સ્ક્રીન ટાઈમ કોઈ પણ ઉંમરને હાનિકારક હાનિકારક છે જી અને આજના ન્યૂઝપેપરમાં જ એક સમાચાર છે કે સેવન્ટી પર્સન્ટ રેવન્યુ ગેમિંગ થી મળે છે તો શું એટલી બધી હદે અત્યારે લોકો ગેમ્સ તરફ વળી ગયા છે બાળકો યુવાનો બધા એક વસ્તુ યાદ રાખવાની કે દરેક વસ્તુની કિંમત હોય છે અને જ્યારે પણ તમને કોઈ વસ્તુ ફ્રી મળે તો સમજવાનું આપણે પ્રોડક્ટ છીએ આપણે આમાં પ્રોડક્ટ છીએ જે આ ગેમિંગ કંપની છે એની પ્રોડક્ટ જ આપણે છીએ આપણે જેટલી ગેમ જોઈએ છીએ એટલી એને વધુ એડવર્ટાઇઝમેન્ટ મળે છે અથવા બીજી રેવન્યુઝ મળે છે તો બાળકને આ ટ્રાન્ઝેક્શન પણ સમજાવવું જોઈએ કારણ કે ફ્રી સમજીને બાળકને એમ થાય છે કે આપણે એના માટે પે નથી કરતા તો આપણે વધારે વધારે રમીએ અને પણ એ જે સમય છે

તો એ બધી વસ્તુઓથી બાળકોને કેવી રીતે એવોઇડ કરી શકાય જાહેરાત માટે જ કોઈ પણ ફ્રી એપ બને છે કે કોઈ પણ વિડીયોઝ બને છે કે કોઈ પણ વિડીયો બતાવવામાં આવે છે હવે જાહેરાતનું એક અલ્ગોરિધમ છે એનું એક 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 આખું જે સિસ્ટમ ચાલે છે કઈ રીતે ચાલે છે જે હું સર્ચ કરું છું મારા ફોનમાં જે વસ્તુ મેં સર્ચ કરેલી છે જે મને ગમે છે એ જ વસ્તુ વારે વારે મને બતાવવામાં આવશે એટલે હું એ વસ્તુ લઈ શકું ખરીદી શકું તો પેરેન્ટ્સે એ જોવાનું કે તમે જે સર્ચ કરો છો જે પણ ઇન્ટરનેટ ઉપર કે એપ માં જે પણ તમે સર્ચ કરેલું છે તમારા ફોન ફોનથી એને જ લગતી એડવર્ટાઇઝમેન્ટ બતાવવામાં આવશે જ્યારે એ યુટ્યુબ વિડીયો જોશે કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બાળક હશે ત્યારે એને જે એડ દેખાશે એ એના છે કે જેનો ફોન છે એને જે સર્ચ કરેલું છે કે એમને બાળકે પોતે જે સર્ચ કરેલું છે એ જ બતાવવામાં આવશે તો ઓલવેઝ જ્યારે બાળકને ફોન આપો ત્યારે ઘણા બધા ફોનમાં એક સેકન્ડ સ્પેસ હોય છે જેમકે એક આખો ફોન જ અલગ થઈ જાય એ કરીને આપો સેકન્ડ સ્પેસમાં જોશે તો તમે કરેલું કંઈ પણ સર્ચ હશે એની કોઈ ઇફેક્ટ નહીં દેખાય બીજું કોઈ પણ બ્રાઉઝરમાં જ્યારે કંઈ સર્ફિંગ કરો છો ત્યારે એમાં એક ઇનકોગનિશો મોડ હોય છે એ ઓન કરીને તમે પણ એમાં યુઝ કરો અને બાળકને પણ એ કરીને આપો અથવા તમારા આઈડી થી કોઈ પણ એપ લોગ ઇન કરેલી ન હોવી જોઈએ જે ઈમેલ આઈડી થી તમે કંઈ પણ બ્રાઉઝ કરેલું હોય તો આટલું ધ્યાન રાખવાથી ઘણી બધી ન જોઈતી એપથી તમે એમને બચાવી શકો છો યુટ્યુબ અને ઘણા બધા પ્લેટફોર્મ છે એ લોકો કિડ્સ માટેનું એક અલગ જ પ્લેટફોર્મ આપેલું છે તો નોર્મલ યુટ્યુબમાં તમને બધા પ્રકારના વિડીયો જોવા મળશે પણ યુટ્યુબ કિડ્સ જોશે અથવા દરેક એપમાં એક કિડ્સ નું ઓપ્શન છે જો એ ઓન કરીને એમને આપશો તો આ બધી વસ્તુથી ઘણું અવોઇડ કરી શકાશે જી સાથે સાથે એ જોવાનું કે સ્ક્રીન ટાઈમ થી કે ફોન ના યુઝ થી એટલી બધી ફેસિલિટી છે કે તમે જ્યાં જાવ ત્યાં આ વસ્તુ મોવ થઈ શકે તો બાળકો ફ્રેન્ડ્સ ઓછા થઈ ગયા છે સોશિયલી ક્યાંય અટેચ નથી થતા ઈવન ઘર માં કોઈ પણ ગેસ્ટ આવે તો આ બધી વસ્તુ થી બચવું હોય તો માતા-પિતાએ શું કરવું જોઈએ કેવી રીતે બાળકોને સમજાવવા જોઈએ હા સમય અમુક અમુક સમય સાથે પસાર કરવો ખૂબ જરૂરી છે જેમ કે ડિનર છે ડિનર ટાઈમ સાથે હોવો જોઈએ ત્યારે કોઈના ફોન યુઝ ન થતા હોય ઘરે આવ્યા પછીની અમુક કલાકો એવી હોવી જોઈએ પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેની કે ફેમિલી વચ્ચે કે જ્યારે કોઈ પણ આવી વસ્તુ યુઝ નથી થતી જ્યારે પેરેન્ટ્સ પણ લગ્ન પ્રસંગ છે અથવા કોઈના ઘરે જાય છે કે જ્યારે કોઈ પણ ટાઈપનું ગેધરિંગ હોય છે મેળાવડો હોય છે ત્યારે પેરેન્ટ સામેથી પોતાને ડિસ્ટર્બ ન કરે બાળક પોતાને વાતો કરવા દે એટલા માટે બાળકના હાથમાં ફોન આપી દેતા જોયા છે હવે પોતાનું સોશિયલાઇઝિંગ થાય છે પોતે ઇન્ટરેક્ટિવ રહે છે પણ એક બાળકને નેક્સ્ટ જનરેશનને આવતી આવનારી પેઢીને ઇન્ટ્રોવર્ટ બનાવી દે છે કે જે પોતાની અંદર જ પડેલું હોય છે અને એ લોકો સાથે અને અને એક સમય પછી આ એક ફોબિયા જનરેટ થાય છે એમને લોકો સાથે કેમ વાત કરવી ખબર જ નથી પડતી ઘણા લોકો ચેટ કરીને પોતાની બધી વાત એક્સપ્રેસ કરી શકે છે પણ ફેસ ટુ ફેસ એ શબ્દ બોલી નથી શકતા જી તો આવી એક જનરેશન આપણે આવી એક પેઢી આપણે ઉભી કરી રહી છે તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જી તો ખૂબ સુંદર મજા આવી તમારી સાથે વાત કરીને કૌશલભાઈ બહુત સરસ માહિતી તમે અમને બધાને આપી અને દૂરદર્શન વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મિત્રો ખરેખર તમારે પણ બહુ ધ્યાન રાખવાનું છે દરેક માતા પિતા અને બાળકોએ કે જો સ્ક્રીન ટાઈમ માટે સમય મર્યાદા બાંધવામાં આવે તો કોઈ પણ વસ્તુ હાનિકારક નથી પણ જો તેની સમય મર્યાદા બહાર જાય તો આ વસ્તુઓ કદાચ ડ્રગ્સ કે એના નશાના સેવનથી પણ વધારે હાનિકારક છે તો મિત્રો ધ્યાન રાખજો અને આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમે અમલ કરશો તો તમને ક્યારેય નુકસાન નહીં થાય આભાર